हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल। हूँ छू रावल सागर, आप सबनु स्वागत करूँ छू मारी यूट्यूब चैनल में। आजना आपड़ा लेक्चर में आपड़े बेसिक मैथमेटिक्स एटले कि 3300001 में यूनिट नंबर 2 नी अंदर लास्ट जे टॉपिक छे आपड़ो एनी अंदर आगळ वधवाना छीए। आजनो आपड़ो टॉपिक जे यूनिट नंबर 2 एटले कि डिटर्मिनेंट्स एंड मेट्राइसिस नी अंदर लास्ट टॉपिक छे। ओके, तो अहींया आपणुं यूनिट जे छे पूरुं थई जशे। टॉपिक एवो छे, यूनिक सॉल्यूशन ऑफ अ सिस्टम ऑफ लीनियर इक्वेशंस इन थ्री वेरिएबल्स यूजिंग मैट्रिक्स। ओके, एटले के आपणे जे त्रिचल होय, त्रिचल धरावता इक्वेशन जे समीकरणो छे एनो सॉल्यूशन एटले के जे एक्स वाय अने झेड नी किंमत छे ए फाइंड करवानी छे, अने एना माटे आपणे मदद कोनी लेवाना छीए, मैट्रिक्स नी एटले के श्रेणी नी। बराबर छे। આનો જે પ્રીવિયસ લેક્ચર હતો એ ટુ વેરિયેબલ્સ વાળો હતો અને અહીંયા છે થ્રી વેરિયેબલ્સ વાળો, એમાં જરા પણ પ્રકારનો ચેન્જ નથી આવતો। બંને જ મેથડની અંદર સેમ રીતે જ આપણે વર્ક કરવાનું છે, પછી એ ટુ વેરિયેબલ વાળું હોય કે થ્રી વેરિયેબલ વાળું। બરોબર છે। તો ચાલો આપણે શરૂ કરીએ। સપોઝ અ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન થ્રી વેરિયેબલ્સ ઇઝ એઝ ફોલો, મતલબ કે ધારો કે આપણી પાસે ત્રણ વેરિયેબલ વાળા ઇક્વેશન નીચે મુજબ આપેલા છે। હવે અહીંયા એક વાત નોટ કરજો કે જેવી રીતના ટુ વેરિયેબલ્સ ઇક્વેશન ની અંદર તમારે એક્સ અને વાય ની કિંમત ફાઇન્ડ કરવા માટે ઓછામાં ઓછા બે ઇક્વેશન જરૂરી છે, એવી જ રીતના ત્રણ વેરિયેબલ વાળાની અંદર ત્રણ ઇક્વેશન જરૂરી છે। બરોબર છે। તો અહીંયા આપણને ઇક્વેશન આવી રીતના છે, a1x b1y c1z d1, a2x b2y c2z d2, એન્ડ થર્ડ ઇક્વેશન છે a3x b3y c3z d3, આને આપણે કહી દીધું ઇક્વેશન નંબર 1। હવે જેમ ટુ વેરિયેબલ્સ વાળા ઇક્વેશન્સ ને મેટ્રિક્સ ફોર્મમાં દર્શાવ્યા હતા, સિમિલરલી આપણે થ્રી વેરિયેબલ્સ ને દર્શાવશું। ધ સિસ્ટમ ઓફ ઇક્વેશન કેન બી રિટન ઇન ધ મેટ્રિક્સ ફોર્મ એઝ ફોલો, એટલે કે આપેલા જે ઇક્વેશનની સિસ્ટમને મેટ્રિક્સ ફોર્મ શ્રેણીકની મદદથી નીચે મુજબ દર્શાવી શકાય। કઈ રીતના? તો કે ફર્સ્ટ શ્રેણીક છે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3, એટલે કે આપેલા ઇક્વેશનની અંદર જે કોએફિશિયન્ટ છે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 એનાથી બનતો શ્રેણીક એટલે કે મેટ્રિક્સ। ત્યારબાદ છે એક્સ વાય અને ઝેડ જે અનનોન્સ થી બને છે, વેરિયેબલ્સ થી, અને ત્યારબાદ ઇઝ ઇક્વલ ટુ માં આવે છે કોન્સ્ટન્ટ ટર્મ થી બનતો શ્રેણીક। બરોબર છે। હવે જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ છે એટલે કે આપણો આ મેટ્રિક્સ એને આપણે એ કહી દઈએ, જે અનનોન્સ વાળો છે એટલે કે આ મેટ્રિક્સ એને આપણે એક્સ કહી દઈએ, જે કોન્સ્ટન્ટ થી બને છે મેટ્રિક્સ એને આપણે બી કહી દઈએ। તો એ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 એટલે આપણે લખી લીધું એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી। બરોબર છે। તો અહીંયા સુધીની વાત આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે। હવે તમારે ઇક્વેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે? તો સ્ટેપ નંબર 1, સિમિલર જેમ ટુ વેરિયેબલ્સમાં હતું એવી રીતના થ્રી વેરિયેબલ્સમાં છે, ફર્સ્ટ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ્સ, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઓફ એ। ઓકે, ડિટર્મિનન્ટ ઓફ એ। ઓકે, તો તમારે શું કરવાનું, જે આપેલો શ્રેણીક એ છે એના નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે। હવે એ કઈ રીતના કરવાનું છે તમે ઓલરેડી જોઈ ચૂકેલા છીએ। ઓકે, જેવી રીતના દ્વિહાર નિશ્ચયકની અંદર હોય એવી રીતના આપણે ત્રિહારમાં પણ કઈ રીતના મૂલ્ય મળે છે એ આપણે ડિટર્મિનન્ટ્સના ટોપિકની અંદર જોઈ ચૂકેલા છીએ। બરોબર છે। ત્યારબાદ હવે કન્ડિશન આવશે, ઇફ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે આ જે એ શ્રેણીક છે એના નિશ્ચયકનું મૂલ્ય જો 0 થઈ જાય, ધેન ધેર ઇઝ નો સોલ્યુશન। ઓકે, ધેન ધેર ઇઝ નો સોલ્યુશન, તો તમને સોલ્યુશન મળવા પાત્ર નથી, મતલબ કે તમે સોલ્યુશન ગોતી શકો નહીં। તમે બીજી મેથડ યુઝ કરી શકો છો, પણ તમે મેથડ આ રીતે આપણને સોલ્યુશન મળી શકતું નથી। ક્યારે? તો કે જો ડિટર્મિનન્ટનું મૂલ્ય 0 આવી જાય। કયો ડિટર્મિનન્ટ? તો કે જે મેટ્રિક્સ એ છે એના ડિટર્મિનન્ટનું મૂલ્ય। એન્ડ ઇફ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ધેન પ્રોસીડ
as follows. Then proceed as follows. Okay. અને જો આપેલા શ્રેણીકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન આવે તો તમારે આગળ વધવાનું છે. આગળ તમારે કઈ રીતના વધવાનું છે? સેકન્ડ સ્ટેપ ની અંદર, સેકન્ડ સ્ટેપ ની અંદર ઓબટેઇન ઓબટેઇન એડજોઇન્ટ ઓફ એ, મતલબ કે જે શ્રેણીક છે એ એના તમામ ઘટકોનો તમારે કોફેક્ટર લેવાનો, કોફેક્ટર દ્વારા બનતા જે શ્રેણીક છે એનો તમારે ટ્રાન્સપોઝ લેવાનો, એટલે તમને મળી જશે એડજોઇન્ટ ઓફ એ. ઓકે. ત્યારબાદ થર્ડ સ્ટેપ છે, સ્ટેપ નંબર 3, ઓબટેઇન એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. બરોબર છે. તો આવી રીતના તમને થર્ડ સ્ટેપની અંદર શું મળી જશે? તો કે એડજોઇન્ટ ઓફ, સોરી, એ ઇન્વર્સ મળી જશે. ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ની અંદર તમારે શું કરવાનું છે? સ્ટેપ નંબર 4, ઓબટેઇન એ ઇન્વર્સ ઇન્ટુ બી. ઓકે. તો જુઓ, સ્ટેપ નંબર 3 ની અંદર આપણે એ ઇન્વર્સ મેળવેલો છે અને અહીંયા આપણી પાસે મેટ્રિક્સ બી ઓલરેડી મળી ચૂકેલો છે કે જે કોન્સ્ટન્ટ દ્વારા બનેલો છે. બરોબર છે. એ મેળવવાનો છે. ત્યારબાદ શું કરું છું કે સપોઝ એ ઇન્વર્સ બી ઇઝ ઇક્વલ ટુ, તમને મળે છે 3/1 નો મેટ્રિક્સ એટલે કે કોલમ મેટ્રિક્સ K1, K2, K3, ધેન સરખામણી કરતા મળે છે XYZ is equal to K1, K2, K3. બરોબર છે. K1, K2, K3. હવે બંને બાજુ કમ્પેરિઝન કરો. X is equal to K1, therefore X is equal to K1, Y is equal to K2, Z is equal to K3. બરોબર છે. The solution set is K1, K2, K3. બરોબર છે. K1, K2, K3. તો આવી રીતના તમે આ જે થિયરી છે, ઓકે, આ થિયરી છે, આને આપણે શું કરવાનું છે? ઇક્વેશન પર એપ્લાય કરવાનું છે. અને આપણે શું કરવાનું છે? તો કે આપેલો જે 3 વેરિયેબલ વાળા ઇક્વેશનની આખી સિસ્ટમ હશે કે જેની અંદર આપણને 3 ઇક્વેશન દીધા છે, તો એની અંદર આપણે એક્સ, વાય અને ઝેડની કિંમત ફાઇન્ડ કરવાની છે. બરોબર છે. તો આના માટે આપણે હવે શું કરીએ? તો કે એક એક્ઝામ્પલ ગણીએ એટલે તમને ખ્યાલ આવે કે આનો એપ્લિકેશન કઈ રીતના છે. બરોબર. તો હવે અહીંયા એક્ઝામ્પલ, using matrices find the unique solution, find the unique solution of the following system of equations if the solution exists. જો તમને સોલ્યુશન મળતું હોય તો તમારે નીચે આપેલા જે સમીકરણ છે એના પરથી સોલ્યુશન મેળવવાનું છે. હવે સમીકરણ તમને એવી રીતના દીધું છે, 3x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 2ઝેડ. સેકન્ડ ઇક્વેશન છે 2x માઇનસ 3y પ્લસ
थ्री इज इक्वल टू जेड, अने थर्ड इक्वेशन छे एक्स प्लस जेड प्लस टू वाई इज इक्वल टू फोर। ओके, तो आना माटे आपणे सोल्यूशन फाइंड करवानो, मतलब कि आपणे एक्स वाई अने जेड नी किंमत फाइंड करवानी छे। तो ए हवे कई रीतना थशे ए आपणे जोई लईए। सौ प्रथम तो तमारे जे आपेला इक्वेशन छे एने स्टैंडर्ड फॉर्म में लखी नाखवानो, मतलब कि ए एक्स प्लस बी बी वाई प्लस सी जेड इज इक्वल टू डी ना फॉर्म में होवू जोईए। तो पेलू इक्वेशन जो अहीं लखे हियर हियर गीवन इक्वेशन हियर गीवन इक्वेशन आर एज फॉलोज आर एज फॉलोज। जो थ्री एक्स प्लस वाई इज इक्वल टू थ्री माइनस टू जेड से, तो आपणे जे 2z छे एने लेफ्ट हेन्ड साइड लई लेशुं अने 3 ने एज इट इज राइट हेन्ड साइड में रहेवा देशुं, एटले के 3x प्लस y प्लस 2z इज इक्वल टू थई जशे 3। सेकंड में एवुं करशुं जे 3 छे एने राइट हेन्ड साइड लेशुं z ने लेफ्ट हेन्ड साइड, तो आपणने इक्वेशन मळशे 2x माइनस 3y माइनस z इज इक्वल टू माइनस थ्री। ओके, माइनस थ्री मळे छे। अने थर्ड नी अंदर आपणे लखशुं एक्स प्लस टू वाई प्लस झेड इज इक्वल टू फोर, एक्स प्लस टू वाई प्लस झेड इज इक्वल टू फोर, बराबर छे। तो અહીંયા સુધી આઈ થિંક કે તમને બધાને સમજાઈ ગયું હશે। જો મેં કઈ ઝાંઝી લાંબી પ્રોસેસ નથી કરી, મેં ફક્ત જે ઇક્વેશન છે મારું અરેન્જમેન્ટ મારા હિસાબથી કર્યું છે કે કઈ રીતના મારે એને લખવાનું છે, બરોબર છે। તમારે એ જે ચેન્જીસ કરવા પડે તો એ કરવાના છે। સરવાળા બાદ બાકી છે, આમાં બહુ લાંબુ કઈ હોતું નથી। તમે ફક્ત જોયું હશે તો પણ ખ્યાલ આવી જશે, હજી તમે પ્રેક્ટિસ કરશો આની એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરોબર છે। અને આવા એક્ઝામ્પલ દર વખતે એક્ઝામની અંદર હોય જ છે, એટલે તમારે આની પ્રિપરેશન તો કરવી જ પડશે। સરવાળાને બાદ બાકીમાં તમે આગળ પાછળ લખો છો તો એ ચાલે છે, ગુણાકાર સોરી ભાગાકારમાં ન થઈ શકે કે એ બાય બી પણ અલગ આવે અને બી બાય એ પણ અલગ આવે, બરોબર છે। તો હવે અહીંયા સુધી મને ઇક્વેશન મળી ગયા, હવે હું આને મેટ્રિક્સ ફોર્મમાં લખીશ। તો મેટ્રિક્સ ફોર્મમાં કઈ રીતના આવશે? ધ મેટ્રિક્સ ઇક્વેશન ફોર ધ અબોવ સિસ્ટમ ફોર ધ અબોવ સિસ્ટમ ઓફ ઇક્વેશન is as follows। તો એને કઈ રીતના લખાય? તો સૌ પ્રથમ કોફિશિયન્ટ મેટ્રિક્સ જુઓ, 3 1 અહીંયા સોરી 3 1 2 છે, તો એને હું સૌ પ્રથમ 3 1 2 રો લખીશ, 3 1 2। ત્યારબાદ 2 -3 માઇનસ વાળી રો લખીશ, 2 -3 માઇનસ 1। ત્યારબાદ 1 2 1 વાળી રો લખીશ, 1 2 1। ઓકે, એની સાથે હું એક્સ વાય અને ઝેડ વાળું લખીશ, એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ, બધા કોન્સ્ટન્ટ ટર્મ ની અંદર આવશે, તો કોન્સ્ટન્ટ ટર્મ મારી પાસે છે 3 -3 4। ઓકે, 3 -3 4 4 that is ax is equal to that is ax is equal to b where a is equal to શું થશે? તો આ જે મેટ્રિક્સ છે એને આપણે a કીધો છે, તો a લખી નાખીએ 3 1 2 2 -3 -1 1 2 1। ઓકે, એક્સ કોને કીધો છે? તો કે જે અનનોન્સ દ્વારા બને છે એને આપણે એક્સ કીધો છે, તો કે એક્સ વાય ઝેડ અને બી કોને કીધો છે? તો કે જે કોન્સ્ટન્ટ ટર્મ વાળા બને છે મેટ્રિક્સ એ, એટલે કે 3 -3 4। ઓકે, 3 -3 4। હવે આપણે શું કરવાનું છે? હવે આપણે જે શ્રેણીક એ છે, શ્રેણીક એ એટલે કે આ શ્રેણીક, એના નિશ્ચયકનું મૂલ્ય મેળવવાનું છે। તો હવે એ મેળવશું, નાવ
ना डिटर्मिनेंट ऑफ ए इज इक्वल टू शू थे 3 1 2 2 -3 1 1 2 1 ओके 1 2 1 इज इक्वल टू 3 इंटू शू थे -3 इंटू 1 -3 2 इंटू 1 2 एट के -2 त्यारबाद -1 इंटू 2 इंटू 1 2 -1 इंटू 1 1 त्यारबाद +2 इंटू 2 इंटू 2 4 -3 इंटू 1 -3 અને આગળ માઇનસ આવે છે તો પ્લસ જો હું તમને દર વખતે ડિટર્મિનન્ટ નું મૂલ્ય કઈ રીતના મેળવી શકાય એ સમજાવી શકતો નથી ઓકે કેમ કે મારી પણ કઈક કન્ડિશન હોય આપણે સિલેબસ પણ પૂરો કરવાનો હોય જો તમે દર વખતે એવું કહેતા હો કે સર હવે અમને ડિટર્મિનન્ટ નું મૂલ્ય કઈ રીતના મેળવવું એ નથી ખ્યાલ તો તમારે એના માટે લેક્ચર જોવો પડશે કે જે આપણે આગળ ઓલરેડી ચેપ્ટર ની શરૂઆતમાં બનાવેલો છે બરોબર છે જો તમને ન ખ્યાલ આવ્યો હોય તો તમે ત્યાંથી વિડીયો જોઈ શકો છો અને તમે એને જાણી શકો છો કે મેં આ મૂલ્ય કઈ રીતના મેળવ્યું છે બરોબર છે Therefore, determinant of A is equal to શું થશે -3 -2 -5 -5 into 3 -15 ત્યારબાદ 2 -1 1 1 into 1 1 એટલે કે -1 આવી જશે ત્યારબાદ 4 3 7 7 into 2 14 એટલે કે +14 is equal to -2 આવશે કેમ કે -15 ને -1 -16 -16 -16 સોરી આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે સોરી આપણે અહીંયા જે છે -3 +2 થઈ જશે કેમ કે -3 ઇન્ટુ 1 -3 અને 2 -1 -2 થાય અને અહીંયા આવે છે માઇનસ એટલે કે +2 સિમિલરલી અહીંયા પણ થઈ જશે +1 બરોબર છે તો અહીંયા સુધીનો તમને લોકોને ખ્યાલ આવી ગયો છે હવે આગળ કઈ રીતના કરવાનું છે -3 +2 -1 -1 ઇન્ટુ 3 કેટલા થશે તો કે -3 ત્યારબાદ 2 +1 3 3 ઇન્ટુ 1 3 અને 3 આગળ છે માઇનસ એટલે કે -3 4 3 7 7 ઇન્ટુ 2 14 એટલે કે +14 ઓકે તો આના બરાબર આપણને મળશે 14 માંથી 6 જશે તો 8 એટલે કે 8 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 Therefore, determinant of A is equal to 8, which is not equal to 0. જો અહીંયા ડિટર્મિનન્ટ નું મૂલ્ય 8 આવે છે એટલે કે 0 નથી મળતું તો ધેરફોર એ ઇઝ નોન સિંગ્યુલર મેટ્રિક્સ ધેરફોર એ ઇઝ નોન સિંગ્યુલર મેટ્રિક્સ સો વી કેન ફાઇન્ડ સોલ્યુશન ઓકે વી કેન ફાઇન્ડ સોલ્યુશન હવે એના માટે આપણે શું કરવું પડશે સૌ પ્રથમ આપણે એડજોઇન્ટ ઓફ એ મેળવવાનો છે બરોબર છે ફોર એડજોઇન્ટ ઓફ એ લેટ એ ઇઝ ઇક્વલ ટુ એ આઈ જે We now find cofactors of the elements aij. We now find cofactors of the elements aij. Okay. તો એઆઈ જે માટેના કોફેક્ટર તો હવે કોફેક્ટર ફાઇન્ડતા તમને ફાઇન્ડ કરતા તમને ઓલરેડી આવડે છે કઈ રીતના થશે તો કે A11 તો કે A11 મતલબ કે જે પહેલો જ ઘટક છે એનો કોફેક્ટર તો કઈ રીતના થશે -1 રેસ ટુ 1 +1 ઇન્ટુ ડિટર્મિનન્ટ ફોર્મ બાય રિમેનિંગ એલિમેન્ટ્સ ઓકે તો બાકીના ઘટકો દ્વારા બનતા શ્રેણીકનો નિશ્ચાયક એટલે કે -3 -1 2 એન્ડ 1 ઇઝ ઇક્વલ ટુ -1 સ્ક્વેર 1 થઈ જશે -3 -3 +2 ઇઝ ઇક્વલ ટુ -1 આવે છે ઓકે ત્યારબાદ A12 તો A12 મને શું મળે -1 રેસ ટુ 1 +2 ઇન્ટુ 2 -1 1 1 ઓકે ઇઝ ઇક્વલ ટુ -1 ક્યુબ કેટલો થશે -1 ઇન્ટુ 2 ઇન્ટુ 2 2 ઇન્ટુ 1 2
प्लस वन इज इक्वल टू माइनस थ्री थी जैसे। आग हमें ए वन थ्री इज इक्वल टू माइनस वन रेस टू वन प्लस थ्री इंटू आ जैसे टू माइनस थ्री वन टू इज इक्वल टू शू थे माइनस वन रेस टू फोर वन थी जैसे टू इंटू टू फोर माइनस थ्री इंटू वन माइनस थ्री अने आग आ प्लस एट प्लस थ्री इज इक्वल टू सेवन बराबर है। तो आ थी गो ए वन थ्री। सीमिलरली जो तमारे एग्जाम में जारे गणो तो तमारे बधाज घटकों ना कोफेक्टर फाइंड करवाना छे। ओके अहीं तमने कोफेक्टर फाइंड करता आवड़े छे एटले हूँ लखी सकूँ के सीमिलरली केम के मैं तमने त्रण दर्शाव्या छे कई रीतना मेळवाना छे। सीमिलरली ए टू वन इज इक्वल टू तमने मळे छे थ्री ए टू टू इज इक्वल टू तमने मळे छे वन ए टू थ्री इज इक्वल टू तमने मळशे माइनस फाइव ए थ्री वन इज इक्वल टू फाइव ए थ्री टू इज इक्वल टू सेवन ए थ्री थ्री इज इक्वल टू माइनस इलेवन। ओके तो तमने आवी रीतना બધાજ ઘટકો છે નવ ઘટકો છે તો તમને નવ કોફેક્ટર મળે છે। હવે આગળ શું કરવાનું છે એડજોઇન્ટ ઓફ એ લખો એડજોઇન્ટ ઓફ એ। તો એડજોઇન્ટ ઓફ એ માં શું કરવાનું હોય તો તમે જે ઘટકોના જે રો વાઇઝ ના ઘટકોના કોફેક્ટર લખ્યા છે એને તમે કોલમ વાઇઝ ના લખી નાખવાના બરોબર છે। જેમ કે મેં એ વન વન ત્યારબાદ મારે એ વન ટુ અહીંયા મૂકવાનો પણ એડજોઇન્ટ ઓફ એ વખતે હું એ વન ટુ અહીંયા મૂકી દઈશ। સિમિલરલી અહીંયા એ વન થ્રી ત્યારબાદ એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ એ થ્રી થ્રી બરોબર છે। તો હવે આ બધી જ કિંમત તો મેં ઓલરેડી ફાઇન્ડ કરી ચૂકેલો છું તો એ વન વન મારી પાસે શું મળે છે તો કે એ વન વન મને મળે છે માઇનસ વન એ વન ટુ છે માઇનસ થ્રી એ વન થ્રી છે સેવન ત્યારબાદ આવશે થ્રી વન માઇનસ ફાઈવ ફાઈવ સેવન માઇનસ ઇલેવન। ઓકે તો આ મને શું મળી ગયું એડજોઇન્ટ ઓફ એ મળી ગયા માઇનસ વન માઇનસ થ્રી સેવન થ્રી વન માઇનસ ફાઈવ ફાઈવ સેવન માઇનસ ઇલેવન બરોબર। હવે તમારે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવો પડે। ઓકે તો ધેરફોર એ ઇન્વર્સ હવે એ ઇન્વર્સ માટેનું સૂત્ર છે કે વન અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરોબર છે વન અપોન હવે આપણને જે શ્રેણી એ છે એના ડિટર્મિનન્ટનું મૂલ્ય ખબર છે કે આઠ આવે છે તો આપણે લખીએ વન અપોન એટ ઇન્ટુ માઇનસ વન માઇનસ થ્રી સેવન થ્રી વન માઇનસ ફાઈવ ફાઈવ સેવન માઇનસ ઇલેવન। ઓકે ફાઈવ સેવન માઇનસ ઇલેવન હવે આપણે એને આવી જ રીતના એ ઇન્વર્સને રાખવાના છીએ। હવે આપણે ફાઇન્ડ કરશું નાવ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી। ઓકે હવે એ ઇન્વર્સ તો મેં મેળવેલો છે શું છે તો કે વન અપોન એટ ઇન્ટુ માઇનસ વન માઇનસ થ્રી સેવન માઇનસ વન માઇનસ થ્રી સેવન થ્રી વન માઇનસ ફાઈવ ફાઈવ સેવન માઇનસ ઇલેવન। ઓકે ઇન્ટુ બી તો બી શું છે તો કે જે કોન્સ્ટન્ટ દ્વારા જે મેટ્રિક્સ બનેલો છે આપણો બે એ લખવાનો છે તો બી અહીંયા મારી પાસે છે થ્રી માઇનસ થ્રી ફોર। ઓકે થ્રી માઇનસ થ્રી ફોર ધેરફોર હવે એક્સ હવે જો એક્સ બરાબર શું છે તો કે એક્સ બરાબર છે એક્સ વાય ઝેડ। ઓકે એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એટ હવે હું મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરી દઉં તો શું મળશે માઇનસ વન ઇન્ટુ થ્રી કેટલા થશે તો કે માઇનસ થ્રી થ્રી ઇન્ટુ માઇનસ થ્રી કેટલા થશે તો કે માઇનસ નાઇન ફાઈવ ઇન્ટુ ફોર કેટલા થઈ જશે તો કે ટ્વેન્ટી બરોબર છે। અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે ત્યારબાદ સેકન્ડમાં જે સેકન્ડ રો તો કે માઇનસ થ્રી ઇન્ટુ થ્રી કેટલા થઈ જશે માઇનસ નાઇન વન ઇન્ટુ માઇનસ થ્રી કેટલા થઈ જશે માઇનસ થ્રી થશે સેવન ઇન્ટુ ફોર કેટલા થઈ જશે પ્લસ ટ્વેન્ટી એઇટ થઈ જશે।
ત્યારબાદ 7 × 3 થઈ જશે 21, માઇનસ 5 × −3 થઈ જશે +15, એન્ડ −11 + 4 થઈ જશે −44 ઇઝ ઇક્વલ ટુ 1/8 એઝ ઇટ ઇઝ. 1/8 એઝ ઇટ ઇઝ. −3 − −9 − 12 − 12 + 20 એટલે અહીંયા આવી જશે 8 − 9 − 3 − 12 − 12 + 8 = 28 એટલે અહીંયા થઈ જશે 16. 21 + 15 એટલે 36. 36 − 44 એટલે કે −8 મળશે. બરોબર છે? −8. Therefore, તમને શું મળશે? તો કે XYZ ઇઝ ઇક્વલ ટુ, હવે 1/8 છે તો અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો મને શું મળે જુઓ. 8/8 કેટલા થઈ જશે? 1 થઈ જશે. 16/8 કેટલા થઈ જશે? 2 થઈ જશે. −8/8 કેટલા થઈ જશે? −1 થઈ જશે. બરોબર છે? તો અહીંયા તમને એક્સ વાય અને ઝેડ ને રિલેટેડ સામે કોઈ એક મેટ્રિક્સ મળી ગયો છે 1, 2 એન્ડ −1. 1, 2 એન્ડ −1. તો આપણા માટે જે સોલ્યુશન છે, ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે −1. બરોબર? ધ સોલ્યુશન સેટ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? તો કે ક્રમમાં લખી નાખો તો કે 1, 2, −1. બરોબર છે? તો આ થઈ ગયો તમારો જે 3 વેરિયેબલ ઇક્વેશન જે હતા, ઓકે, 3 વેરિયેબલ વાળા જે ઇક્વેશન નો સેટ હતો એનું સોલ્યુશન. હવે તમે જો ઇક્વેશન ની અંદર 1, 2 એન્ડ −1 મૂકશો, મતલબ કે x = 1, y = 2 એન્ડ z = −1, તો તમને આપેલા સમાધાન જે આપેલું ઇક્વેશન છે એનું સમાધાન થઈ જશે. બરોબર છે? તો અહીંયા આપણે 3 વેરિયેબલ વાળા ઇક્વેશનમાં સોલ્યુશન કઈ રીતના ફાઇન્ડ કરવા છે એની વાત કરી લીધી. અને એની સાથે જ હવે આજે આપણો જે સેકન્ડ યુનિટ છે એ પૂરો થાય છે. બરોબર છે? અહીંયા સુધીના આપણે સેકન્ડ યુનિટ હતો કે જેની અંદરના આપણે બધા જ ટોપિકને મેં કવર કરી લીધા છે. આઈ થિંક એના આપણે 17 કા 18-20 જેવા લેક્ચર ટોટલ થાય છે. તો આઈ હોપ કે તમને આ યુનિટ સમજાઈ ગયો હશે. તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે, જેમ કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કઈ રીતના કરવો, એ ઇન્વર્સ કઈ રીતના ફાઇન્ડ કરવો, ડિટર્મિનન્ટનું મૂલ્ય કઈ રીતના મેળવવું, એ બધા જ ની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. કેમ કે પ્રેક્ટિસ જો નહીં કરો તો તમારે કઈ આન્સર, શું કહેવાય, કે તમને એક્ઝામની અંદર તમે કઈ લખી નહીં શકો. બરોબર છે? અહીંયા તો હજી સમજ્યા કે ચલો એકાદી વાર નથી આવ્યું તો ક્વિઝ ની અંદર મેં આન્સર ન દીધો, ઓકે, ચલો ઇટ્સ ઓકે. બરોબર છે? અથવા તો તમે ખોટો આન્સર લખી નાખો તો એ બરોબર છે. પણ જો આવી રીતના તમે કરશો અને તમારી રીતે મહેનત નહીં કરો તો તમારું કઈ નહીં થાય. રિઝલ્ટ તમે જે તમે ધારણા કરી છે કે ભાઈ મારે એટલા લાવવા છે, તો એવું તમે રિઝલ્ટ નહીં મેળવી શકો. તો એના માટે હવે તમે પ્રેક્ટિસ કરતા થઈ જાઓ. આઈ થિંક કે હવે બધા જ સિલેબસ છે ધીમે ધીમે પતવા આવ્યો હશે, તો કદાચ બની શકે કે એક્ઝામની ડેટ પણ તમારે ટેન્ટેટિવલી આવવા માંડે. ઓકે, તો એની માટે પણ તમારે પ્રિપેર રહેવું પડે છે. તો આ તો આજનો આપણો લેક્ચર. હવે આજના લેક્ચર માટેનો જે સેકન્ડ ક્વિઝ હતી, ઓકે, જે ફર્સ્ટ ક્વિઝનો ક્વેશ્ચન છે એ પ્રીવિયસ લેક્ચરની અંદર હતો, અને આ લેક્ચરની અંદરનો બીજો ક્વેશ્ચન મૂકું છું. ઇફ x + y + z = 3, x + 2y + 3z = 4, x + 4y + 9z = 6, then x = (y) = (z) =. બરોબર છે? અહીંયા મેં તમને 3 ઇક્વેશન દીધા છે અને 3 ઇક્વેશન નું સોલ્યુશન તમારે મેળવવાનું છે. એટલે કે તમારે એક્સ વાય અને ઝેડ ની કિંમત આપણે ક્વિઝ જે 2 છે, ઓકે, ક્વિઝ ની અંદર ક્વેશ્ચન નંબર 2 છે એની અંદર તમારે લખવાનું છે. કઈ રીતના લખશો? સપોઝ કે તમને એક્સ ની વેલ્યુ 10 મળે છે. જો હું એક્ઝામ્પલ આપું છું, 10 મળે એવું જરૂરી નથી. એક્સ બરાબર 10 મળતો હોય તમારે આવી રીતના લખવાનું, x = 10, y = 5, એન્ડ z = 6. બરોબર છે? તમારે આવી રીતના આન્સર દેવાનો છે મને.
प्रोपर वे नी अंदर। तो आज नो आपणो लेक्चर अहींया पूरो थाय छे, ए साथे ज आपणो सेकंड यूनिट पूरु थाय छे। हवे आपणे मळशुं नेक्स्ट लेक्चर मां नवा यूनिट नवा टॉपिक साथे। तो त्यां सुधी आप सौने गुड बाय, घरे रहो, सुरक्षित रहो।